નમસ્કાર દર્શક મિત્રો આજનો દિવસ એટલે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ ઉત્તરાયણનો પવિત્ર દિવસ અમારા બધા જ દર્શક મિત્રોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો મકર સંક્રાંતિનો દિવસ ઉત્તરાયણનો દિવસ એટલે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે આ દિવસથી પણ આજના દિવસનો જે યોગ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યદેવ રાત્રે આઠ અને છેતાલીસ મિનિટે એટલે કે અંદાજે પોણા નવ વાગ્યાનો સમય છે ત્યારથી સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે પછી દાનનું મહત્ત્વ ઘણું બધું છે આજનો જે દિવસ છે એનું અનેરું મહાત્મ છે એટલે રાત્રિના આઠ અને છેતાલીસ મિનિટ પછી દાન કરવાનું મહત્ત્વ છે જે પુણ્યનું મહત્ત્વ છે દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ રાત્રિના સમય પછી એટલે કે આવતીકાલનો દિવસ છે એ અતિ પવિત્ર દિવસ છે અને આજના દિવસનું જે મહાત્મ છે દાન કરવાનું અને પુણ્ય મેળવવાનું એ આવતીકાલના દિવસમાં છે જેને આપણે દેશી ભાષામાં કહીએ ને ક્યાં ટાઢી હેર વાસી ઉત્તરાયણના દિવસે દાન કરવાનું અનેરું મહત્ત્વ છે કેમ કે સૂર્યદેવ રાત્રે મકર રાશિમાં પ્રવેશ કરશે અને એટલા માટે આવતીકાલનો દિવસ છે દાન માટેનો શ્રેષ્ઠ દિવસ છે દાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે જે લોકો આરોગ્યપ્રદ વિચાર વિચારસા વિચારધારા સાથે સંકળાયેલા હોય સ્વાસ્થ્ય જાળવવાના સ્વાસ્થ્ય છે સ્વસ્થ રહેવાની અભિલાષા ધરાવતા લોકો હોય તો એ લોકોએ ખાસ દાન કરવું કેમ કે જે છે તલનું દાન ગોળનું દાન આનું અનેરું મહત્ત્વ છે અનેરું પુણ્ય છે સાથે સાથે સિંગનું દાન દાળિયાનું દાન અને ગરમ વસ્ત્રોનું દાન ગરીબોને આપવાનું ઘણું બધું પુણ્ય મળે છે સાથે જ આ દાન કરવાથી શરીર હંમેશા સ્વસ્થ રહેશે આરોગ્યપ્રદ જીવન બને છે આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે આજનું દાનનું મહત્ત્વ એટલા માટે દરેક લોકોને નમ્ર વિનંતી કે આજના દિવસ અને આજના દિવસ કરતાં પણ આવતીકાલનો દિવસ દાન માટેનો ગરીબોને દાન કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે પુણ્ય મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે આજે અને આવતીકાલે બંને દિવસે જેટલું યથાશક્તિ આપણું જેટલું કરી શકીએ એટલું દાન કરવાથી અનેક ગણો પુણ્ય તો મળશે સાથે સાથે સ્વસ્થ શરીર અને આરોગ્યપ્રદ જીવન મળશે તો ફરી એકવાર બધા મિત્રોને ઉત્તરાયણની મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ